विनती करूँ सन्मान्य प्रदेश अध्यक्ष श्री भरसिंह सोलंकी ने, जो पत्रकार परिषद ने संबोधित करें, आप भी बच्चे अपनी भारतीय कांग्रेस जातना संगठन श्री अशोक गहलोत जी है, विधानसभा कांग्रेस पक्ष नेता सन्मान्य परेश भाई पर आपकी साथ बातचीत करते, तमाम स्वागत है। विनती करूँ भरसिंह जी सोलंकी, कांग्रेस ना वरिष्ठ नेता, ऑल इंडिया कांग्रेस ना गुजरात ना प्रभारी परम आदरणीय अशोक गहलोत जी, विधानसभा में कांग्रेस पक्ष ना नेता माननीय भाई श्री परेश भाई, आप सौ मीडिया ना मित्रों, 2017 की विधानसभा की चूंटणी पछी मने लागे पहली वार प्रेस कॉन्फरन्स में आपने बोली रहा है। गुजरात की प्रजा नो धन्यवाद, एमनो आभार, अने साथे साथे मीडिया ए पण विधानसभा की चूंटणी में कांग्रेस ने जे मदद करी ए माटे आपनो पण खूब आभार मानु। विधानसभा की चूंटणी पत्या पछी राज्यनी भाजपा पार्टी में जे कई बनाव बन्या एनाथी आप तो सारी रीते माहितगार छो। कायदो ने व्यवस्था की स्थिति अत्यंत तकड़ी गई छे। आजे ज आपे नोंध्यु छे के विश्व हिंदू परिषद ना कार्यकारी अध्यक्ष एमने गंभीर आक्षेपो कर्या छे, अने मने लागे छे के गंभीर आक्षेपो नी इन्क्वायरी थवी जोईए, तपास थवी जोईए, अने सत्य हकीकत बहार आवी जोईए। जे प्रकारना बनावो बनी रह्या छे, राज्यनी सरकार પોતાની સત્તાની સાઠવાણીમાં ઉસાતુસીમાં લ્યુક્રેટિવ ખાતાઓની ભાગબટાઈમાં પડેલી છે। એક બાજુ ગુજરાતના ખેડૂતો સિંચાઈ માટે પાણીની માંગણી કરી રહ્યા છે નર્મદામાંથી, ત્યારે નર્મદાનું પાણી ખેડૂતોને આપવાને બદલે ઉદ્યોગોને લાણી કરવામાં આવે છે। સાથે સાથે ગુજરાતમાં 1423 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવી છે। 95-96 પાર્લામેન્ટના પંચાયતી ધારામાં પસાર કર્યા પછી પંચાયતોને જે સ્વાયત્તા હોવી જોઈએ, પંચાયતો નક્કી કરે કે એમણે શહેરોમાં મેટ્રોપોલિટનમાં મર્જ થવું,
પંચાયત પરિષદે 23મી જાન્યુઆરીએ બપોરે 1 વાગે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. આ રાજ્યની સરકાર ત્રિસ્તરીય પંચાયતની ધારાનો અમલ કરતી નથી, પંચાયતોને અધિકાર આપતી નથી. તલાટી ટીડીઓ અને ડીડીઓ દ્વારા વહીવટ ચલાવવામાં આવે છે અને પ્રજાની ચૂંટાયેલી પાંચ એનો વહીવટ લઈને આપખુદ રીતે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ટેન્ડરો કાઢ્યા સિવાય અને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યો છે. અમે આ બધા મુદ્દાઓને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લઈ જવા માંગીએ છીએ અને એ દ્વારા પ્રજાનો અવાજ રજૂ થાય એ માટેનો અમારો પ્રયત્ન છે. બીજી બાજુ નવી ચૂંટાયેલી વિધાનસભાની પાંચના વડા તરીકે ભાઈ માનીભાઈ શ્રી પરેશભાઈની વરણી થઈ છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતીથી એમને આવકારું છું અને આવનારા સમયમાં કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો એ સૌ સાથે મળીને જે પ્રકારે કોંગ્રેસે એનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો એ મુદ્દાઓને લઈને પોતાની માંગણીઓ ભાજપાની સરકારની સામે કરશે અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં 2012માં પણ જે મુદ્દાઓનો અમલ કર્યો નથી અને 2017માં લોકોને જે વચનો આપ્યા છે એ તમામ બાબતો એ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ હોય, એ આરોગ્યની સ્થિતિ હોય, એ શિક્ષણની સ્થિતિ હોય, એ ખેડૂતોને ટેકાના ભાવની વાત હોય, યુવાનોને બેરોજગારીની વાત હોય, દારૂ જુગારના અડ્ડા ઉપર રહીને પ્રજાના અવાજ સાથે મક્કમતાથી મુકાબલો કરશે. હું માનીભાઈ પરેશભાઈને વિનંતી કરું કે આપણને વાત પંચાયત પરિષદ
સિક્કાની બે બાજુ છે. આ દેશના વધારાનું ગૌરવ જળવાઈ ગયું અને સાથે ગુજરાતની પ્રજા બહુમતીના જોડે છેલ્લા 27 વર્ષ ઉપરાંતથી ગુજરાતમાં રાજ કરનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીતિઓના કારણે લોકો ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દરેક વર્ણ અને વર્ગના લોકોની અંદર સરકારની નિષ્ફળ નીતિઓ સામે ભારે મોટો રોષ છે. સરકારી સહાયતાના અભાવે રાજ્યમાં ગરીબી રેખાથી નીચે જીવતા લાખો પરિવાર જેને બે ટકનો રોટલો પણ સુખેથી મળતો નથી, ગુજરાતના 18,000 કરતા વધુ ગામડાઓ 21મી સદીના આંગણે ઉભેલા ભારતમાં પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પરસેવાના ટીપે કણનું મન કરનારો ખેડૂત સમાજ સરકારી સુવિધાઓના અભાવે એમને સસ્તું ખાતર બિયારણ કે દવા ઉપલબ્ધ થતા નથી. સિંચાઈનું પાણી ઉપલબ્ધ થતું નથી. મોંઘી અનિયમિત અને અપૂરતી વીજળીના કારણે સ્થાનિક સ્ત્રોતમાંથી સિંચાઈનું પાણી ઉપયોગ કરી શકાતો નથી. એમની ઉપજના પોષણ સમ ભાવ મળતા નથી. ફરજિયાત પ્રીમિયમ વસૂલ કરી જે ખેતી પાકોને સુરક્ષા મળવી જોઈએ એ સરકારનો સંકલ્પ હોવો જોઈએ. એ જ પગલે આદરણીય સોનિયા ગાંધીજીના માર્ગદર્શનમાં તત્કાલીન પ્રધાનમંત્રી માનની મનમોહનસિંહજીના નેતૃત્વવાળી સરકારે નેશનલ રૂરલ હેલ્થ મિશન થી ગામડાના છેવાડાની વ્યક્તિને તંદુરસ્તી બક્ષવા માટેનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ કર્યો હતો. પણ આજ મારા ગુજરાતીને સરકારી અસ્પતાલોમાં આરોગ્યની
સસ્તી અને પૂરતી સુવિધાઓ પ્રાપ્ત થતી નથી. પરસેવો પાડી અને રોજગાર માટે દર દર ભટકતો ભણેલો ગણેલો યુવાન એને ઘરના આંગણે સ્થાનિક રોજગારી મળે એના માટે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ ની સરકારે મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના સમગ્ર રાષ્ટ્રમાં લાગુ કરી હતી. પણ કમનસીબે ગુજરાતની અંદર પરસેવો પાડવા ધંધતા યુવાનને રોજગારની તકો પ્રાપ્ત થતી નથી. આવી અસંખ્ય સમસ્યાઓ અલગ અલગ વર્ણ અને વર્ગના લોકો પીડિત છે ત્યારે સરકારી સહાયતા એમને ઉપલબ્ધ થતી નથી. એટલા માટે લોકો નવી સરકાર ની અપેક્ષાએ 2017 ની ચૂંટણીમાં ખૂબ મોટો સંઘર્ષ કર્યો. લોકો ઈચ્છતા હતા કે નવી સરકાર આવે જ્યાં પોતાની સમસ્યાઓનું સમાધાન જડે. પરંતુ અંક ગણિતમાં સફળ થયેલા ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ લોકોની નવી સરકારની અપેક્ષાઓને તોડી મરોડી અને જૂના જ વહીવટદારો એ ગુજરાતની સત્તા ના સૂત્રો સંભાળ્યા લોકોની સમસ્યાઓથી મોઢું ફેરવી સત્તાની ભાગ બટાઈમાં મસ્ત ગાંધીનગરમાં બેઠેલા વહીવટદારો પ્રજાની ના મેન્ડેટનો અવગણી માનું છું કે આ ગુજરાતના સંસદીય ઇતિહાસમાં કદાચ પહેલી એવી ઘટના હશે. 18 ડિસેમ્બરે પ્રજા દ્વારા ચૂંટાયેલો પ્રતિનિધિ આજે એક મહિના કરતા વધુ સમયથી ગુજરાત વિધાનસભાનો હિસ્સો બની શકતો નથી. મને લાગે છે કે આ ગુજરાતનું મોડલ જ્યાં લોકશાહીના મંદિરમાં વિરોધ પક્ષના અવાજને સતત દબાવવાનો પ્રયાસ થાય આ ગુજરાતનું મોડલ જ્યાં કાર્યપાલ
गुजरात की प्रजा भ्रष्टाचार की पिसाई गुजरात मॉडल
उसके अंदर एक एक घटना घटित हुई है, ये बहुत ही गंभीर मामला है और चाहिए सरकार को आगे आकर खुद इंक्वायरी करवाए। दूध का दूध पानी का पानी हो जाएगा तो वास्तव में कौन सब बोल रहा है, कौन कुछ बोल रहा है और किसका पक्ष क्या है, तभी मालूम पड़ेगा जब देश पर क्या है। मेरा मुख्य रूप से क्या है दूसरा बड़े जानी नहीं बने हैं कांग्रेस को क्योंकि इस रूप में वोटिंग पहले
રાજીવ ગાંધી પાર્ટી જે સુધી